લોકોમાં આવડત હોય એટલે ધંધો કરતા હોય, એને જોઈને આપણે ચાલુ ન કરાય. હું એ જ કહું છું, પણ 4 વર્ષથી કરેશ ત્યારે આજે 20,000 નું કાઉન્ટર થયું, અને તમે આજે ભાઈ પાસેથી 1,25,000 રૂપિયા લઈ જાઓ અને કાલથી હું તમારે 20,000 નો વખરાવવાનો. જોયું તમારી કેટલી છે, 10% પૈસા લાવવા છે એ છે ને. એના કરતાં એક કામ કરો ને, તમારામાં આવડત તો છે જ, તમે 20,000 રૂપિયા લઈ આવો અને પછી ધંધો કરો. સિયા કેમ આમ મોડું લટકાવીને ઊભી છે, શું થયું? કાંઈ નહીં, જવા દ્યો ભાભી. કેમ કાંઈ નહીં જવા દ્યો ભાભી, એવું કેમ કહે છે, બોલ તો શું થયું? ભાભી અમારા મેરેજને 1 વર્ષ ઉપર થઈ ગયું ને, મેં સાવન પાસે કોઈ દિવસ કંઈ ગિફ્ટ નથી માંગી, અને આજે મેં કીધું કે મારે સોનાનું મંગળસૂત્ર કરાવવું છે તો એ મને ચોખ્ખી ના પાડી દીધી. સિયા સાવનભાઈ ના જ પાડે ને, કારણ કે આ ઘરમાં તો મોટાભાઈ કે ને એટલું જ પાણી પીવાય. હવે મોટાભાઈ જો પૈસા ના આપે તો સાવનભાઈ તને મંગળસૂત્ર ક્યાંથી લઈ દે, તું જ કે. તો જો આપણી ફેક્ટરીમાં મોટાભાઈનું રાજ ને ઘરમાં મોટા ભાભીનું રાજ, આ જ ચાલશે, સમજી ગઈ ને? એટલે જ હું વિચારું કે મોટા ભાભી એટલું મોટું મંગળસૂત્ર પહેરે છે સોનાનું, અને આપણે બંને, મારી પાસે તો છે જ નહીં. તો મારી પાસે કયું છે, મારે જોઈ લે મંગળસૂત્ર, જોયું ને? આ જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી બનાવીને આપ્યું છે એ જ પહેરું છું, અને આપણે કદાચ કશું કહેવા જઈએ તો એ લોકોને લાગી જાય ખોટું, આપણાથી તો કંઈ કહેવાય જ નહીં ને. ભાભી તમે એક વાત નોટિસ કરી, આપણા બંને પાસે સોનું નથી ને, એટલું તો મોટા ભાભી પાસે સોનું છે. હવે મોટા ભાભીને આપણે કહીએ ને કે મોટા ભાભી તમારી પાસે, હા તો એ તો મને મારા પિયરમાંથી આપ્યું હતું ને, ખબર છે પિયરમાંથી કેટલું આપ્યું હતું. હા આપણે બે નાનીઓ છીએ, આપણને નથી ખબર, એમના લગ્ન વખતે આપણે હાજર નહોતા, પણ આપણને ખબર તો છે ને કે કોણે કેટલું આપ્યું છે. એ તો તને તો ખબર છે પિયરમાં તો ખાવાના ફાફા છે, તો આટલું સોનું આવ્યું ક્યાંથી? અને ભાભી ત્રણેય ભાઈ એક સરખું જ કામ કરે છે ને, તો આપણો ત્રણેયનો દેરાણી જેઠાણીનો સરખો હક ન હોય? મારી વાત સાંભળ, આજે મારે તારા ભાઈ સાથે વાત થઈ હતી તો તારા ભાઈને ધંધામાં નુકસાની ગઈ અને મોટા ભાઈ સાથે વાત કરી કે મને પૈસા આપો, તો મોટા ભાઈ કહે છે કે ના નહીં મળે તમને લોકોને રૂપિયા, તો ધંધામાં પણ તમારે, અને ધંધાની અંદર તો એમ કહે છે કે તમે આવો દર મહિને 20,000 રૂપિયા લઈ જાઓ, એટલે શું બધું મોટા ભાઈએ જ હડપી લેવાનું છે? એટલે ઘરમાં મોટા ભાભી ને ફેક્ટરીમાં મોટા ભાઈ આ બંનેનું રાજ ચાલશે, અને પછી આપણે ધન ધન ગોપાલ. અને જમવામાં પણ એવું થાય છે ભાભી, મોટા ભાઈની જે પસંદનું હોય ને એ જ જમવાનું બને છે, આપણી પસંદનું તો ક્યારેય નથી બનતું. એ જ થશે સિયા, આ ઘરમાં એ જ થાય, મોટા ભાઈને ભાવતી વાનગી બને, મોટા ભાઈ કે એમ જ થાય, એટલે આ ઘરમાં આપણું કોઈ રાજ ચાલે નહીં. અને જો આપણે રાજ ચલાવવું હોય ને સિયા, તો આપણે આપણી યુક્તિ કરવી પડશે, નહીં તો આપણે મોટા ભાભીની નીચે દબાઈને રહી જઈશું. હા ભાભી હવે કંઈક તો કરવું જ પડશે, નહીંતર આપણે છે ને આમ નોકરાણી બનીને રહી જશું. બસ મોટા ભાભીને તો ઓર્ડર કરવો છે, સિયા પાણી લઈ આવજે ને, મારા રૂમ સાફ કરી નાખજે ને, આમ ને તેમ ને. આખો દિવસ ઢસડા કરવાના હોય તો સિયાને રીચા, અને પછી જ્યાં આગળ નામ કરવાનું હોય ત્યાં ભાભી મોટા ઉપાડે દોડી જાય છે, ત્યાં તો ભાભી જોતા પણ નથી, ત્યાં તો આપણને આગળ ધરતા પણ નથી. ઘરના કામ કરવાના હોય ને તો કહેશે, સિયા સિયા બહુ આટલું કરી નાખો, રીચા બહુ આટલું કરી નાખો. પોતાને કાંઈ નામ કરવાનું હોય ને તો પહેલાં ભાભી આગળ આગળ દોડતા જાય છે. ભાભી એક વિચારો તમે કે હવે શું કરીએ, કંઈક તો કરવું જ પડશે. જો સિયા હવે આપણે બાને વાત કરવી પડશે કે ફેક્ટરીમાં અને ઘરમાં બધે અમને સરખે સરખો ભાગ જોઈએ છે, બરાબર? હું તો નાની છું અને હમણાં આવી છું, હું તો કંઈ ન બોલી શકું, પણ તમે વાત કરજો તમારું માનશે. હા પણ આપણે બે ભેગા થઈને સાથે વાત કરીશું ને તો જ કાંઈ બનશે, બાકી કાંઈ નહીં થાય. હા ચલો બા પાસે જઈએ પહેલા. હા અને બાને વાત કરીએ. પણ હું મંગળસૂત્ર તો બનાવરાવીને રહીશ જ, મોટા ભાભી એટલું મોટું સોનાનું પહેરે ને, આપણે તો એટલું જોતું હોય ને નાનું તો ભી નહીં. હા તો વાંધો નહીં, તું વાત કરી લે ને કે મારે મંગળસૂત્ર જોઈએ છે, અને આપણે જે આ વાતો કરી છે ને કે મોટા ભાભી ઘરમાં જે રાત ચલવે ને મોટા ભાઈ ફેક્ટરીમાં, એ બધી વસ્તુનું નિરાકરણ લાવો બહાર, બરાબર? ચલો
કેમ આવી રીતના ઉદાસ થઈને છત ઉપર આવી ગયા? કોઈ ચિંતા છે તમને? ચિંતા તો થાય જ ને, મેં આટલી આટલી મહેનત કરી અને આપણી ફેક્ટરી સેટ કરી, એમાંથી રોકાણમાંથી પૈસા ઉપાડી અને મેં રાજને અને સાવનને ધંધો કરવા માટે આવ્યા હતા, તો એ લોકોએ કંઈ ઓનલાઈન ફ્રોડમાં પૈસા ગુમાવ્યા છે અને હવે મને એમ કહે છે કે ભાઈ મને બીજા પૈસા આપો ધંધો કરવા. હવે કેવી રીતે આપવું એને? હજી એમને ધંધાનો કોઈ અનુભવ નથી, કોઈ આવડત નથી, અને ફરીથી પૈસા આપીએ અને ફરીથી ડૂબાડે તો મને એ વાતની ચિંતા છે. હું એને એમ કહું છું કે તમે આપણી પોતાની ફેક્ટરીમાં લાગી જાઓ, અનુભવ કરો, શીખો, આજે નહીં તો કાલે ફેક્ટરીની થોડી જવાબદારી તમે પણ ઉપાડો, એમાંથી તમને પણ પૈસા મળશે ને. એ વાત તો તમારી સાચી છે, પણ તમને ખબર છે ને કે આપણા બંને ભાઈઓ હજી નાના છે, એટલે એને સમજ ન પડે અને નાદાનીમાં પણ જતું હોય ને. એ વાત હું સમજું છું, નાદાન છે એટલે તો હું એને સમજાવું છું કે તમે થોડોક અનુભવ થાય પછી પોતાના પગ ઉપર તમે ઊભા થઈ અને તમે બિઝનેસ કરો, મને વાંધો નથી. પણ અનુભવ વગરના ગમે ત્યાં પૈસા લગાવી અને નુકસાની કરે તો એ આપણી કંપનીનું બેલેન્સ ઘટે ને. હા, એ વાત સાચી છે, પણ તમે સમજી શકો છો ને કે સમય જતાં એને પછી બધી બુદ્ધિ આવી જશે, એને કેવી રીતના બિઝનેસ કરવો, ક્યાં પૈસા ઇન્વેસ્ટ કરવા, સમય જતાં બધું એને ભાન થઈ જશે. તમે એની ચિંતા ન કરો, મને ખબર છે કે તમે મોટા ભાઈ છો એટલે બાપ સમાન કહેવાઓ, પણ કાંઈ વાંધો નહીં, તમે સમજો છો ને એમને? બસ હું તો સમજું છું, પણ એ બંને મને નથી સમજતા. બાની સામે બેસી અને પૈસા માંગતા હતા, અમે ના પાડી, બાએ તો ખાસ ના પાડી, તો રાજ ગુસ્સામાં આવીને એવું બોલી ગયો કે કંઈ નહીં, તમારે ન આપવા હોય તો હું 12-10% પૈસા લઈને ધંધો કરીશ. અરે તને હું એમ કહું છું, એ 12-10% પૈસા લઈ અને વ્યાજમાં ડૂબી જાય તો છેલ્લે ચૂકવવાનો તો મારે જ છે ને. હા, એ વાત સાચી છે, પણ હું શું કહું છું કે આપણે મોટા છીએ તો થોડું સહન તો કરવું પડે ને. અને આમ પણ મારી બંને દેરાણીઓ કેટલી ડાય છે અને કેટલો સંભ છે, મને તો એવું લાગે છે કે આખા સમાજમાં અમારે 3 દેરાણી જેઠાણીનો જેટલો સંભ છે ને એટલો ક્યાંય સંભ નહીં હોય. અને આપણા સમાજમાં આપણા ઘરનું તો નામ બોલાય છે અને એક્ઝામ્પલ આપણા જ અપાય છે, આનાથી વિશેષ શું હોય? બા પણ એવું જ કહેતા હતા, બા એમ કહેતા હતા કે આપણું ઘર હર્યું ભર્યું છે અને આપણા ઘરમાં ખુશીઓ છે તો ભાઈ તું મોટો છો, તું થોડુંક એનું ધ્યાન રાખજે. અને ભલે એ એવું ગુસ્સો કરીને કહેતા હતા કે અમે 10% પૈસા લઈ આવશું, પણ એને કોઈ નહીં આપે, એટલે છેલ્લે આપણી પાસે જ આવશે અને પછી તું થોડા પૈસા આપજે, હજુ એક વખત એનો ભરોસો કરજે. એટલે આપણે આપીશું એને ધંધો કરવો, પણ મને ડર છે કે એ એક વખત નુકસાની કરી બીજી વખત કરે પછી એનો આત્મવિશ્વાસ તૂટી જાય તો પછી એનો ધંધો કરવામાં બહુ મુશ્કેલી પડે. સારું, ચાલો, તમે બધી વાત કરી લીધી ને, તમારું મન હળવું થઈ ગયું, બસ હવે ચાલો ફટાફટ નીચે અને ફટાફટ જમવા બેસી જાઓ. તમે કોઈ જાતની ચિંતા ન કરતા, આપણા બંને ભાઈઓ બહુ ડાયા છે અને બંને વહુઓ પણ સારી છે આપણી, એટલે મીન્સ કે મારી દેરાણી, હું મારી દીકરીની જેમ રાખીશ હોય ને. ચાલો. બેટા સિયા રીચા, કેમ વારવારમાં આવવું પડ્યું? બા શું કેવું તમને? શું થયું બેટા? જો ઘરમાં કકડાટ ના થાય ને એટલે આટલા દિવસથી અમે બંને ચૂપ હતા, પણ સાચું કહું ને બા, મોટા ભાઈ અને મોટા ભાભીએ બંને મળીને અમારા બધાનો હક માર્યો છે. કેમ બેટા, એવું તે શું થયું? ફેક્ટરીમાં મોટા ભાઈ એમનું ચલવે છે અને ઘરમાં મોટા ભાભી એમનું ચલવે છે, એટલે ના ભાઈઓ બોલી શકે ને અમે બે બોલી શકીએ. હવે આજે સિયા ને, સિયા તારી વાત કર, તું શું કહેવાની? મમ્મી,
મારું મંગળસૂત્ર ઘણા ટાઈપની પેલું જૂનું થઈ ગયું છે. તમે સાવનને કીધું મારે ન્યુ મંગળસૂત્ર કરાવવું છે. હું બહુ મોટું નહીં કરાવું, નાની સાઈઝમાં કરાવીશ. તો મને ચોખ્ખી ના પાડી દીધી. અને મોટા ભાભીને મંગળસૂત્ર કરાવવું હતું તો એટલું મોટું મંગળસૂત્ર સોનાનું કરાવીને લઈ આવ્યા. આપણે કોઈની દેખાદેખી ન કરાય. સાંભળ, સોનું કોઈ બી જૂનું ન થાય. હા, ડિઝાઇન જૂની થાય, પણ એમાં ન ગમવાનું ને ગમવાનું ને એવું કેમ આવે? એ મા બાપે જૂના થાય છે તો કેમ નથી બદલી નાખતા? જો બા, તમારી બધી વાત સાચી, પણ આને નવી ડિઝાઇનનું મંગળસૂત્ર જોઈએ અને સાવનભાઈએ કરાય આપે. ક્યારે કરાય આપે? મોટા ભાઈ ઉપરથી રૂપિયા આપે તો કરાવે ને. મોટા ભાભી પાસે ઘણું છે સોનું ને બધું વસાવેલું. અમારે બે પાસે શું છે બતાવો તમે?